वेलकम बैक। दशेरा पर्व की अमदावाद में तैयारी थी रही है। जलेबी फाफड़ा वेपारी आगोतरी तैयारी करी है। दशेरा में जलेबी फाफड़ा लेवा लोकोनी लाइन लागे छे। ग्राहकोनी भीड़ ने ध्यान में राखी वेपारी वधारे कारीगरो बोलाव्या। आ वर्षे फाफड़ा जलेबी भाव में पण वधारो थयो छे। फाफड़ा जलेबी भाव में 20-30% नो वधारो थयो छे। मार्केट में 1 किलो फाफड़ा 600-1000 रुपया सुधी भाव छे। प्रति किलो जलेबी भाव 800-1300 रुपया छे। भाव वधारा बाद पण जलेबी फाफड़ा अढ़ड़क ऑर्डरो आवी रह्या छे। तैयारी फूल छे ने आ वखते 2 वर्ष कोरोनामां ग्राहके बहु शोक नथी के आ वखते फूल ग्राहकी रहेशे। भावमां 50-50 रुपया किलो वधारे छे, कारण के लेबर ने थोड़ू वधगट थई गई एटले 50 रुपया वधारो छे। अमे लगभग लाइव आपी छे 10 तावड़ा फाफड़ाना मुकशी प्लस जलेबी अने गरमा गरम ज आપવાનું। वडोदरा तेहवारों में मिठाई वेपारी की तैयारी। विविध 100 થી વધુ वेराइटी की मिठाई बनावी है। शहर में चालू वर्षे घराकी वधती मिठाई वेपारी खुशखुशाल है। नवरात्रि में लाडू बर्फी केसर और मलाई पेड़ा वेचाण थी रू है। दिवाड़ी पहला अत्यार वेपारी की तैयारी शुरू थी। 400-1200 रुपया सुधी किलो मिठाई भाव, काजू शाही गुलाब, काजू सुगर फ्री, अंजीर मिठाई वेचाण व्यू है। તહેવારોની શરૂઆત થતાં જ હવે તહેવારોમાં લોકો એકબીજાનું મોડું મીઠું કરાવીને આની ઉજવણી કરતા હોય છે, જેને લઈને મીઠાઈના વેચાણમાં વધારો થયો છે। અત્યારે અમે વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલા જે ખેતેશ્વર સ્વીટ્સ છે ત્યાં અમે આવ્યા છીએ, કે જ્યાં આપ જોઈ શકો છો કઈ રીતના અહીંયા જે વિવિધ જે મીઠાઈઓ છે તે જોવા મળી રહી છે। મહત્ત્વની બાબત છે કે અનેક મીઠાઈઓ જે છે તેની લોકો ખરીદી કરતા હોય છે। કેટલીક રેગ્યુલર્સ અને કેટલીક સ્પેશિયલાઇઝ મીઠાઈ પણ હોય છે કે જેની અલગથી લોકો ખરીદી હોય છે। કોરોનાના કારણે આ વખતે કોરોના નથી, જેના કારણે લોકો જે છે તે વધારે ખરીદી કરવા માટે નીકળતા હોય છે અને તેને લઈને જ મીઠાઈની પણ લોકો ખરીદી કરતા હોય છે। કેટલા ટાઈપની વેરાયટીઝ છે, કયા પ્રકારની સ્પેશિયાલિટી છે, તેના માટે વાત કરવા માટે આપણી સાથે જે દુકાનના માલિક છે મોહનભાઈ, તેમની સાથે આપણે વાત કરીશું। તેમનું શું કહેવું છે, કેટલા પ્રકારની મીઠાઈ તમે રાખો છો અને સ્પેશિયાલિટી શું છે અહીંયા મીઠાઈમાં? અમારે ત્યાં મીઠાઈમાં તો ઘણી જાતની વેરાયટી છે। કાજુની સ્પેશિયલ સ્વીટ છે, પ્યોર દૂધની સ્વીટ છે, બેંગોલી સ્વીટ છે, પછી અત્યારે જે દશેરા નિમિત્તે કાલે દશેરો છે તો સ્પેશિયલ શુદ્ધ ઘીની જલેબી, સ્પેશિયલ ફાફડા, શાહી ગુલાબ કરીને અમારી એક સ્વીટ છે જે અમે લોકો ચાલુ કરેલી છે, એ બહુ જ લોકો લાઈક કરતા હોય છે। પછી સુગર ફ્રીમાં છે ડ્રાયફ્રૂટ અંજીર બાઈટ, ડ્રાયફ્રૂટ ખજૂર બાઈટ, સ્પેશિયલ પનીરની જલેબી છે અમારી, સ્પેશિયલ રસમલાઈ છે, અને એક ખીર ચમચમ રબડી રોલ જે સ્પેશિયલ આપણે બેંગોલી સ્વીટ્સમાં છે, બધા કસ્ટમર અમારા લાઈક કરતા હોય છે। કોરોના જેવું કશું છે નહીં, લોકો બધી જ રીતે વ્યવસ્થિત આમ મન દિલ ખોલીને ઉજવણી કરી રહ્યા છે, અને કસ્ટમર જે આપણે કોર્પોરેટ લેવલના ઓર્ડર છે એમની પણ ઘણી બધી ઇન્કવાયરીઓ માર્કેટમાં અમારે ત્યાં પણ ચાલી રહી છે। એટલે આ મા દુર્ગાની કૃપા છે કે આ વખતે બધા જ તહેવારો એકદમ લોકો ઉજવણી ખુશીથી કરી રહ્યા છે। શું કહેશો, જે રીતના નવરાત્રનો તહેવાર છે, કાલે દશેરા પણ છે, સાથે સાથે દિવાળી પણ આવી રહી છે, મીઠાઈ લોકો ખરીદીને એકબીજાને ગિફ્ટ આપીને પણ આ સેલિબ્રેશન કરતા હોય છે, આપ કેવી રીતે સેલિબ્રેટ કરો છો, કે અમને મીઠાઈ ખરીદવા આવ્યા છો, શું સ્પેશિયાલિટી છે? સ્વીટ્સ આર ગુડ એન્ડ ઇવન ફરસાન્સ આર ઓલ્સો વેરી ગુડ, સો અમે લોકોને પણ રિકમેન્ડ કરીએ કે આપણે અહીંયાથી જ લો। તો અમે હર ફેસ્ટિવલમાં નાના નાના બોક્સ ભરાઈને આજે મેં ઓર્ડર અપાયો છું 100 બોક્સનો, અને અમે લઈને લોકોને કાલે ગિફ્ટ આપવાના છે। જ્યારે તહેવારોની શરૂઆત થઈ છે ત્યારે જે વેપારીઓ છે મીઠાઈના, ફરસાનના અને ફાફડા જલેબીના, તે તમામ લોકો જે છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે આ વખતે કોરોના નથી અને તેના કારણે લોકો ખૂબ જ ધામધૂમપૂર્વક તમામ તહેવારની ઉજવણી કરવાના છે, અને તેના કારણે જ અત્યારથી તમામ જે દુકાનો છે તેમાં ખરીદી લોકો કરતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન જયંતિ સોલંકી સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।